ભગવાન, આજે તે મને ખૂબ સુખ સામગ્રી આપી છે, પણ કાલે તું એ બધું લઈ લે એમ બને. આજે તે ભરપૂર શક્તિ ને તંદુરસ્તી આપ્યા છે, પણ કાલે મારો દેહ દુર્બળ ને રોગગ્રસ્ત થઈ જાય એમ બને. આજે તે મને મીઠા સંબંધો આપ્યા છે, પણ કાલે મારા પ્રિયજનો મને છોડી જાય એમ બને. આજે તે મને પદ પ્રતિષ્ઠા સંપત્તિ આપ્યા છે, પણ કાલે હું સાવ રંક અસલામત બની જાઉં, ઝંઝાવાતમાં ફેંકાઈ જાઉં, લોકો મારી હાંસી ઉડાવે ને મારું અપમાન કરે એમ બને. તેથી જ પરમાત્મા, હું પ્રાર્થના કરું છું કે મારા સુખમાં મત્ત બની હું કોઈની અવજ્ઞા ન કરું, સ્વજનોના સ્નેહને સ્વતઃ સિદ્ધ અધિકાર ન માની લઉં, સાનુકૂળતાના જોર પર મારી જાતને અધ્યેય ગણી મને કોઈ દિવસ કાંઈ થવાનું જ નથી એવા ભ્રમમાં ફસાઈ ન જાઉં. બધું સવળું ચાલતું હોય ત્યારે એને મારી હોશિયારી ને આવડતનું પ્રમાણ લેખી તારી કાંઈ જરૂર જ નથી એમ માની ન બેસું, અને જ્યારે બધું જ અવળું પડે, ધારેલું ન મળે અને મળ્યું હોય તે છીનવાઈ જાય, ત્યારે એ તારી અવકૃપા છે એમ સમજવાની મોટી ભૂલ પણ ન જ કરું. કારણ કે ભગવાન, બધું આપવા પાછળ તમારો હેતુ છે, બધું લઈ લેવા પાછળ પણ તારો ચોક્કસ હેતુ છે, બંનેમાં તારી કૃપા જ કામ કરે છે. માર્ગ ફૂલનો હોય કે કાંટાનો, એના પર ચાલીને હું તારા ભુવનમાં પહોંચું, જ્યાં સંપત્તિ સંપત્તિ નથી ને વિપત્તિ વિપત્તિ નથી, જ્યાં બાહ્ય આવરણો અને આભાસો ખરી પડે છે, જ્યાં સર્વ કાંઈ તારી જ લીલાનો આનંદ છે, બધી પરિસ્થિતિઓમાંથી હળવાશથી પસાર થઈ અનિત્ય આનંદના લોકમાં પહોંચું એવી મને સ્થિરતા આપજે, એવી મને ગતિ આપજે. હે પરમાત્મા, જેમ હું ધન આપવાની બાબતમાં ઉદાર બની શકું છું, તેમ સમય આપવામાં, ક્ષમા આપવામાં, પ્રેમ આપવામાં એ ઉદાર બની શકું એવી મને હૃદયની મોટપ આપો. મારા કરતાં બીજાઓ વધુ સારું કામ કરે ત્યારે હું તેની પ્રશંસા કરી શકું, મને ન ગમતા લોકોમાં પણ સારી બાબતો જોઈ શકું, મારા વિચારોનો વિરોધ કરતા લોકો પણ મારા મિત્રો હોઈ શકે તેવું માની શકું એવી મને હૃદયની મોટપ આપો. વિરુદ્ધ પક્ષે પણ સત્ય હોય તેવું સ્વીકારી શકું, મેં સારું કામ કર્યું હોય તો તે બીજાને કહેવાની લાલચ ટાળી શકું, દેખીતા કારણ વગર કોઈ સહાય કરે તો તેમાં તેનો કોઈ ગુપ્ત હેતુ હશે એવી શંકા કરવાથી બચી શકું એવી મને હૃદયની મોટપ આપો. કોઈના ભૂલ વાંક કે ગુના માટે કાજી બની ન્યાય તોડવા ન બેસું, બીજા પાસેથી ઈચ્છું છું તે નિખાલસતા અને સમજદારી બીજા પ્રત્યે દાખવી શકું, મારા વાણી વચન કર્મથી દુનિયામાં હું જે અસુંદરતા સર્જું તે પીછાણી શકું, અને મારી ઉણપો અધૂરપો પ્રત્યે સભાન બની તમારી ભક્તિ વડે વધુ ને વધુ સાત્વિક બની શકું એવું મને શાણપણ આપો.
કોઈક વાર એમ થાય ભગવાન કે જીવનમાં અમને કોઈ અસાધારણ સિદ્ધિ મળી નહીં, કોઈ અદ્ભુત સર્જન, કોઈ મહાન કાર્ય અમારા હાથે થયા નહીં. બુદ્ધિનો પ્રખર વૈભવ, મોહક સૌંદર્ય, આંજી નાખતી છટા કે વાકશક્તિ અમને મળ્યા નહીં. જિંદગી આખી પ્રાણ રેડીને કામ કર્યું, પણ સ્વજનોમાં કે સમાજમાં તેની જોઈતી કદર થઈ નહીં. આવું આવું મનમાં થાય પછી અંદર અસંતોષ જન્મે, ગુસ્સો આવે, ઈર્ષાથી હૃદય ભરાઈ જાય. આ ભાવોને ફરી ફરી ઘૂંટવાથી અમારો અભાવ વધુ પુષ્ટ બને અને અમે વધુ નિમ્નતામાં સરીએ. આ તે કેવી મૂર્ખતા, આ કેવું મિથ્યાભિમાન! જે હૃદયમાંથી તારું નામ ઉઠ્યું છે તે હૃદય સુંદર છે, મોહક છે, જે તને સંપૂર્ણ સમર્પણ કરી શકે એના જેટલો મહિમા બીજા કોનો છે? ઘણીવાર પ્રાર્થના કર્યા પછીએ અમારી તકલીફો જેમની તેમ રહે ત્યારે અમે અધીર થઈ જઈએ છીએ કે અરે ભગવાન તો કાંઈ સાંભળતા નથી. આટલી વિનંતી કરી પણ ભગવાને સહાય તો કરી નહીં. અમારે તો તત્કાળ ઉકેલ જોઈતો હોય છે, આજે ને આજે જ, અને વળી અમારી રીતનો ઉકેલ જોઈતો હોય છે. અમારી સઘળી સામાન્યતાઓ, ક્ષુદ્રતાઓ, મૂર્ખતાઓ સાચવી રાખીને અમે તમારી પાસેથી શાંતિ ઈચ્છીએ છીએ, પણ તમને કશી વાતની ઉતાવળ નથી. જવાબ આપવાની તમારી પોતાની રીત છે, જવાબ આપવાનો તમારો પોતાનો સમય છે. અમે ઉતાવળ કરીએ તેથી કાંઈ વળતું નથી. અમે તો માત્ર શાંત થઈ ધીરજથી પ્રતીક્ષા કરી શકીએ. તમે એકી સપાટે બધા વિઘ્નો દૂર કરી દો એમ બને, અથવા ખબર પણ ન પડે એમ ધીરેથી સંજોગો બદલી નાખો એમ પણ બને, અથવા વિઘ્નોને ઓળંગી જવાની અમને શક્તિ આપો એમ બને, અથવા કોઈ અગ્નિ સ્પર્શથી અમારી ચેતનાનું એવું રૂપાંતર કરો કે વિઘ્નો અમને વરદાન લાગે એમ પણ બને. બધી મહાન ઘટનાઓ ચૂપચાપ બને છે. તમારી સમજ પણ અમારા હૃદયમાં ચૂપચાપ ઉતરે છે, પણ અમને એટલી તો ખાતરી જ છે કે અમે ઊંડી આરતથી પ્રાર્થના કરીએ તો તમારી સહાય મળ્યા વગર રહેતી નથી. પછી ભલે એનું સ્વરૂપ અમારી કલ્પના પારનું હોય.